नमस्कार दर्शक मित्रों, હું છું વિલ્ત્રિશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકારે વેપારીઓને ફરજિયાત વેક્સિન લેવાની અવધિમાં કર્યો વધારો. ફરજિયાત વેક્સિન હવે 10 જુલાઈ 2021 સુધી લંબાવવામાં આવી છે. રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેક્સિનેશન ફરજિયાત બનાવવામાં આવી છે તેની સમયમર્યાદા. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો. લેરિયા ગામે હતી સભા, તે પહેલા જ થયો હુમલો. ઈશુદાન ગઢવી મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા. 5-7 ગાડીઓના કાચ તોડ્યા. 2 લોકોને પથ્થરમારામાં ઈજા થઈ. પોલીસના બંદોબસ્ત વચ્ચે થયો હુમલો. લેરિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો બંધ. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ઉપર થયેલા હુમલા મામલે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, મેં વિજય રૂપાણી સાથે વાત કરી, એફઆઈઆર દાખલ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા કહ્યું. લેરિયા ગામે આપના કાર્યકર્તાઓ પર થયેલ હુમલાનો મામલો. વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર આપના કાર્યકર્તાઓનો વિરોધ. ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ સહિતના નેતા હાજર રહ્યા. વિસાવદર પોલીસ સ્ટેશને આપના કાર્યકરોનો જમાવડો. કાર્યકરોએ બોલાવી રામધૂન. એફઆઈઆરની કોપી નહીં મળે ત્યાં સુધી નહીં જાય કાર્યકરો. આજથી દેશમાં મોંઘવારી પર વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. ઓઇલ કંપનીઓએ ફરીથી રસોઈ ગેસના ભાવ વધારી દીધા છે. દિલ્હીમાં આજથી 14.2 કિલોગ્રામ વાળો સિલિન્ડર 809 રૂપિયાની બદલે હવે રૂપિયા 834.50 રૂપિયામાં મળશે. એટલે કે ડાયરેક્ટ 25.50 રૂપિયાનો ભાવ વધારો થયો છે, જે જનતાને આ કોરોના કાળમાં વધુ એક માર પડ્યો કહેવાય. ગુજરાતના કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે આજે પણ વહેલી સવારે કચ્છની ધરાધ્રુજી ઉઠી હતી. કચ્છમાં વહેલી સવારે 4:52 મિનિટે આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર નોંધાયું છે. નોંધનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની નોંધાઈ છે. એક તરફ વધતા પેટ્રોલ ડીઝલના ભાવોને કારણે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી પડી રહી છે. ત્યારે જાય તો જાય કહા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે દૂધ, સાબુ, શેમ્પુ, તેલ જેવી વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. ચીજ વસ્તુઓના ભાવમાં છેલ્લા 3 મહિનામાં 40% જેટલો ભાવ વધારો થયો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.